नमस्कार निर्माण न्यूज की विशेष रजूआत बजेट 2023 कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों बजेट बजेट नी वात आवती होय छे तो तारा सौथी पहली नजर जती होय छे मध्यम वर्ग पर के मध्यम वर्ग ने मळ्युं शुं। पछी महत्वनी वात थती होय छे शिक्षण अने आरोग्य पर के शिक्षण अने आरोग्य में केटला प्रमाण नुं एलोकेशन जोवा मळ्युं। शिक्षण आरोग्य बाद जोवामां आवतुं होय छे टेक्सेशन के आ वखते टेक्सेशन में केवा प्रकार की फेरबदल जोवा मळी छे। आ फेरबदल जे थई छे ए अत्यार सुधीना समय में केटली योग्य छे केम थई एनी पाछळना कारणो शुं एनाथी फायदो शुं एनाथी नुकसान शुं आपणे तेनी पण वात करता हईए छे। टेक्सेशन बाद आपणे नजर करिए तो भारत एक कृषि प्रधान देश एटले के एग्रीकल्चर सेक्टर ने सौथी वधु महत्व आपवामां आवतुं होय छे। एग्रीकल्चर सेक्टर में आ वखते केवा प्रकार की जे परिस्थिति जोवा मळी शुं आ वखते वधार पड़त एलोकेशन जोवा मळ्युं के केम तेना लईने पण वात थती होय छे। तेनी साथे एक महत्वनी जे वात जे डिफेन्स होय के पछी जे अलग अलग सेक्टर होय छे तेमां आ वखते केवा प्रकार की चर्चा विचारणा साथे एलोकेशन केवा प्रकार नुं जोवा मळ्युं आपणे क्यांक तेनी उपर पण नजर करता हशे। पण आ तमाम परिस्थिति नी वच्चे एक ज सवाल यथावत होय छे के मध्यम वर्ग माटे आ बजेट मां शुं। त्यारे आ मुद्दा उपर चर्चा विचारणा करवानी छे। आ चर्चा विचारणा करवा माटे अमारी साथे जोड़ी गया छे डॉक्टर आत्मन शाह के जो अर्थशास्त्री छे साथे मेहुलभाई पटेल आपणी साथे जोड़ी गया छे के जो कांग्रेसना नेता छे साथे सुरेंद्रभाई शाह आपणी साथे जोड़ी गया छे के जो चार्टर्ड एकाउंटेंट छे साथे जे नकुलभाई ठक्कर आपणी साथे जोड़ी गया छे के जो भारतीय जनता पार्टीना नेता छे। जे आप त्रणનું સૌથી પહેલા તો સ્વાગત છે અને સાથે જ રીતે ક્યાંક શરૂઆત સુરેન્દ્રભાઈ આપનાથી કરવા માંગીશ। ટેક્સ પેયર બજેટ આ જોવા મળી રહ્યું હોય તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે ને જ્યારે શરૂઆતની વાત થતી હોય ત્યારે 7.5 લાખ રૂપિયા સુધીના પગાર ઉપર કોઈ ટેક્સ નહીં લાગે તે એક વાત સામે આવે છે। 8 વર્ષ પછી આ એક ટેક્સેશનમાં ફેરબદલ જોવા મળી રહી છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આ બજેટને? જુઓ ચોક્કસપણે એક વસ્તુ તો કહેવાય જ કે જે 5 લાખની જે લિમિટ હતી અને ઇનડાયરેક્ટલી 7 લાખની કરી દેવામાં આવી છે અને તમે જેમ કીધું એમ પગારદાર માણસો માટે 7.5 લાખની કરી દેવામાં આવી છે। એટલે મારી દ્રષ્ટિએ મધ્યમ વર્ગને આનાથી બહુ મોટો ફાયદો થશે। ઓકે, જે લોકો પણ 5 લાખની ઉપર ટેક્સ ભરતા હતા એ લોકોને આજે 7.5 લાખ અથવા 7 લાખ સુધીની કોઈ ટેક્સ ઇન્કમ પર ટેક્સ નહીં ભરવાનો હવે, એક મોટો ફેક્ટ પડશે। બીજું જે નવા ન્યૂ મેથડથી જે ટેક્સેશનના કેલ્ક્યુલેશન્સ થયા એમાં 9 લાખની ઇન્કમ સુધી જે ટેક્સ આવતો હતો અત્યાર સુધી 60,000 રૂપિયા એ 45,000 થયો, એટલે અગેઇન 15,000 રૂપિયા, એટલે રફલી મહિને 1,250 રૂપિયાનું સેવિંગ થશે। અને જે લોકોની 15 લાખની આવક છે, જે લોકો 1,87,500 ટેક્સ ભરવો પડતો તો એ લોકોએ હવે 1,50,000 ભરવો પડશે, એટલે એમને વર્ષે વાર્ષિક 37,000 રૂપિયાની એટલે મંથલી લગભગ 3,000 રૂપિયાની બચત થશે। એટલે એ એંગલથી વિચારો તો ચોક્કસપણે મધ્યમ વર્ગ, અને હવે મધ્યમ વર્ગની ડેફિનેશન શું કરવી એ પણ હવે એક સવાલ આવી રહ્યો છે ધીરે ધીરે, કારણ કે હવે ઓન એન એવરેજ લગભગ બધાની ઇન્કમો 5 લાખની આજુબાજુ પહોંચવાઈ છે। જે ગરીબ વર્ગ છે, પહેલા 4 અલગ અલગ વર્ગ બહુ ડેફિનેટલી આપણે તારવી શકતા હતા કે ગરીબ વર્ગ, પછી લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ અને હાયર અપર ક્લાસ। તો એ દ્રષ્ટિએ જોવા જાવ તો હવે જે મિડલ ક્લાસ છે કે જે અપર મિડલ પણ નથી અને લોઅર મિડલ પણ નથી રહ્યા, એ લોકોને આનાથી ડેફિનેટલી બહુ મોટો ફરક પડશે। બીજો એક મોટો ફરક જે અપર ક્લાસને આપ્યો છે કે જે વર્લ્ડમાં હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ ટેક્સ હતો 42.75%, એને 39% કર્યો છે, એટલે એ 3%નો એક બેનિફિટ બહુ મોટો થશે। બીજું લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં અત્યાર સુધી જે મકાન પરની લિમિટ જે 2 કરોડની હતી એને વધારીને કન્સિડરિંગ ધ પ્રાઇસ રાઇઝ ઇન ધ રિયલ એસ્ટેટ 10 કરોડ કરી છે, એ પણ એક બહુ મોટું વેલકમ સ્ટેપ છે। એટલે આ બધા દ્રષ્ટિએ જુઓ તો એ એંગલથી મધ્યમ વર્ગને ડેફિનેટલી ફાયદો થયો છે। બીજું જે ફાયદો ઇનડાયરેક્ટ ટેક્સીસમાં કરવામાં આવ્યો છે મધ્યમ વર્ગને, કે ઘણી બધી વસ્તુઓ જે ઇમ્પોર્ટ થાય છે, જેનું રો મટીરિયલ ઇમ્પોર્ટ થાય છે, એની ડ્યુટી 21%થી ઘટાડીને 13%, એટલે ઓલમોસ્ટ યુ કેન સે કે 40% જેટલી ડ્યુટી રિડ્યુસ કરી દીધી, 21%ના 13% કરે એટલે 8% રિડ્યુસ થઈ ગઈ, એટલે એના થકી ઘણી બધી વસ્તુઓ સસ્તી થશે, જેનું લિસ્ટ તમારી ચેનલ પર વારંવાર આવે એટલે એનું રિપીટ કરવાનો કોઈ અર્થ નથી। એટલે એ બધા એંગલથી જુઓ તો એ રીતે એક બહુ જ વેલકમ સ્ટેપ છે। સેકન્ડલી, આ બજેટ થકી સરકારનો જે અભિગમ રહ્યો છે એ છે કે દેશમાં વધુ ને વધુ વસ્તુઓનું પ્રોડક્શન ચાલુ થાય, જે વસ્તુ આપણે રેડીમેડ ઇમ્પોર્ટ કરીએ છીએ એની ઉપર એ લોકોએ ઇમ્પોર્ટ ડ્યુટી વધારેલી છે, જ્યારે જે વસ્તુનું રો મટીરિયલ ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં આપણે ડેફિનેટલી કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, એટલે એ બધા એંગલથી જોવા જાવ તો આત્મનિર્ભર કરવામાં આવી રહ્યું છે। ઇન્કમ ટેક્સની ફરીથી વાત કરીએ તો ઇન્કમ ટેક્સમાં ધીમે ધીમે પ્રોસિજરલ ચેન્જીસ જે છેલ્લા 3-4 વર્ષમાં અમે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વી આર ડાયરેક્ટલી એટેચ વિથ દેટ, અને અમે બહુ મોટા ફેરફાર જોઈ શકીએ છીએ કે ફેસલેસ સ્ક્રુટિની થઈ ગઈ, ફેસલેસ અપીલ થઈ ગઈ, અને જે કંઈ ડિસ્પ્યુટ રહેલા છે
એ બધા ડિસ્પ્યુટના એંગલથી તમે જોવા જાવ તો નવા 100 જોઈન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ મૂકવાના છે કે જે અપીલ માટે જ કામ કરશે. ઇન્કમટેક્સના રિફંડના જે પ્રોસેસિસ છે, રિટર્નના પ્રોસેસિંગ પીરિયડ છે, 93 દિવસથી ઘટીને 16 દિવસ થઈ ગયો છે. જ્યાંથી 20 વર્ષ પહેલાં અમારી કલ્પનામાં નહોતો આવતો કે 2-2 વર્ષ સુધી 1.5 વર્ષ સુધી તો પ્રોસેસિંગ જ ચાલતું હોય. 8 વર્ષ પછી આટલો મોટો ફેરબદલ આવે. એક એવી વસ્તુ છે કે ફેરબદલ આવ્યો છે એ વેલકમ છે, ફેરબદલ ન થયો તો આપણે ફરીથી બૂમો પાડતા હોત કે કોઈ ફેરબદલ થતો નથી. એટલે ક્યાંક આપણે પોઝિટિવ એથી જોવાની. તમે ફેરબદલથી ખુશ છો કે 8 વર્ષ પહેલા આવવો જોઈએ તો એટલા માટે નાખુશ છો? એટલે બે સવાલ છે. મારો પણ એ જ જવાબ છે. દરેક વખતે બજેટ આવે એટલે દરેક વ્યક્તિ જેને પોતાને ડાયરેક્ટ સ્પર્શતા પ્રશ્નો ને એના માટેની એક્સપેક્ટેશન કરતા હોય છે. આજે મારે દાખલા તરીકે મારી ઇન્કમ સપોઝ કે 15 લાખ છે, મને એમ થાય કે 15 લાખમાં કેટલો ટેક્સ સરકાર બચાવી આપે તો હું ખુશ થઉં, અથવા મારે નવી ગાડી લેવાય તો ગાડીમાં કેટલો ફેરફાર થાય છે તો હું ખુશ થઉં. એટલે સરકારે આ વખતે જે કર્યું છે એમાં બે વસ્તુ બહુ ઉડીને આંખે વળગી ગઈ છે. આ બજેટ સરકારે ધાર્યું હોત તો પોલિટિકલ બજેટ લાવી શકી હોત. અત્યારે આ બજેટ પોલિટિકલ નથી દેખાતું, મને નથી દેખાતું. એનું કારણ એક જ છે કે ડેવલપમેન્ટ માટે જબરજસ્ત ભાર આપવામાં આવ્યો છે. જેમ કે કેપેક્સમાં 33% વધારો કર્યો છે, 10 લાખ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર માટે સરકારે એ કર્યું છે. દરેક વ્યક્તિઓ માટે, ફાર્મર્સ માટે, વિમેન માટે, યુથ્સ માટે, ઓબીસીઝ માટે, દિવ્યાંગો માટે, દરેક માટે સ્કીમો કરી છે. 157 નવી નર્સિંગ કોલેજીસ સ્ટાર્ટ થઈ રહી છે. 3.5 લાખ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ માટે નવા ટીચર્સ અને નવી સ્કૂલો ખુલી રહી છે, એકલવ્ય સ્કૂલો ખુલી રહી છે. એ જ રીતે એગ્રીકલ્ચર માટે એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડ ઊભું કરવામાં આવ્યું છે. અલગ અલગ સરકારે લગભગ દરેક સેક્ટરને ટચ કરવા ટ્રાય કર્યો છે. રેલવેમાં પણ લગભગ 2,40,000 કરોડનું નવું આઉટલે આવી રહ્યું છે. 50 નવા એરપોર્ટ ખુલી રહ્યા છે. એટલે એ બધા, અને પ્લસ ઇન્કમટેક્સમાં એક મોટો ફરક બીજો હું ભૂલી ગયો એ તમને કહું કે જે પ્રિઝમ્પટિવ ટેક્સની લિમિટ હતી 3 કરોડની લિમિટ હતી, એ વધારીને 3,75,00,000 કરી અને પ્રોફેશનલ માટે 50,000ની 75,000 કરી. પણ એમાં એક કન્ડિશન જે પહેલાં પણ હતી, અત્યારે ફરીથી રિપીટ કરવામાં આવી છે કે 5%થી વધારે કેશ ટ્રાન્ઝેક્શન્સ ન હોવા જોઈએ. એટલે સરકાર ધીમે ધીમે કરીને ડિજિટલાઇઝેશન અથવા તો કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ પર વધારે ભાર આપી રહી છે. કારણ કે આમાં તમારે બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન કરવાની જરૂર નથી, ઓડિટ કરાવવાની જરૂર નથી. ઘણી બધી પ્રોસેસમાંથી નાના નાના વેપારીઓ છે, અને હવે નાના વેપારીઓને પણ 2-3 કરોડ 4 કરોડનું ટર્નઓવર કરવું એટલે ઇટ્સ એ સ્મોલ થિંગ. ઓકે, હવે એવું નથી રહ્યું કે પહેલાં જે જમાનો હતો કે 10-20 લાખનું ટર્નઓવર કરીને બહુ મોટા વેપારી ગણાતા હતા. એ દિવસો જતા રહ્યા છે. એ બધા એંગલથી જોઉં તો મને તો બજેટ સેટિસ્ફેક્ટરી લાગે. ઓકે, આ વખતનું બજેટ તો ક્યાંક આમ સેટિસ્ફેક્ટરી જોવા મળી રહ્યું છે. આત્મનભાઈ, આપના મત અનુસાર આ વખતનું બજેટ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? જે ટેક્સની વાત કરી, એટલે કદાચ ટેકનિકલ તો એ સરસ વધારે સમજાવી શકે, પણ મારા ખ્યાલથી જે નવું રેજિમ છે એમાં હવે જે પેલા ડિડક્શન્સ મળતા હતા એ નહીં મળે. એટલે આમાં એવું છે, નવું રિજિમ ને ઓલ્ડ રિજિમનો બે ડિફરન્સ છે. ઓલ્ડ રિજિમમાં તમને બધા ડિડક્શન્સ મળતા હતા, અને નવા રિજિમમાં ડિડક્શન્સ નથી મળતા, પણ એની સામે ટેક્સ ઓછો થાય છે. અત્યારે તમે ઓલ્ડ રિજિમમાં, ઇવન બિફોર ધીસ બજેટ તમે ગણો તો ઓલ્ડ રિજિમમાં તમારું રિફંડ ઓછું આવતું હતું, ન્યૂ રિજિમમાં તમારે વધારે મળશે. હવે શું થઈ ગયું કે તમારે અનનેસેસરીલી પેલું બધું મગજમાં રાખવાની જરૂર નથી કે મારે અહીંયા સેવિંગ કરવાનું છે, મારે આ ડિડક્શન લેવાનું છે. એના કરતા સ્ટ્રેટ હોય કે ભાઈ આ રિટર્ન ફાઇલ કર્યું આટલો મારે ટેક્સ ભરવાનો. ઓકે, બીજી જે મારે વાત કરવી છે ખાસ કરીને ખર્ચાઓને લગતી છે, એજ્યુકેશન એક્સપેન્ડિચર અને હેલ્થ એક્સપેન્ડિચર, એમાં કોઈ ખાસ વધારો જોવા મળ્યો નથી જે ખરેખર એક્સપેક્ટેડ હતું, ખાસ કરીને કોરોના કાળ પછી, કે હેલ્થ ફેસિલિટીઝ, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ નોંધપાત્ર સુધારો થાય અથવા તો નોંધપાત્ર વધારો થાય એવી કોઈ જોગવાઈ દેખાતી નથી. અને એજ્યુકેશનમાં, કારણ કે નેશનલ એજ્યુકેશન પોલિસીની હવે ઇમ્પ્લિમેન્ટેશનની શરૂઆત કરવાની વાતો ચાલે છે, યુનિવર્સિટીઝને કોલેજીસને પણ એ વાત ત્યાં સુધી પહોંચી છે કે એ લોકો પણ NEPને ધ્યાનમાં રાખીને પોતાના કોર્સિસ માં ચેન્જીસ લાવે અથવા તો નવા કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરે, તો એવા સમયે એજ્યુકેશન એક્સપેન્ડિચર વધે કે નહીં? કારણ કે NEP પોતે એવું કહે છે કે GDPના 6% ખર્ચવા જોઈએ, જે લગભગ 3-4% આસપાસ આજે સેન્ટર અને સ્ટેટના ભેગા મળીને, તમે એકલું સેન્ટરનું ગણો તો એનાથી પણ ઓછું થાય છે. યસ,
પણ આપણે એવું કહીએ છીએ કે ભાઈ એજ્યુકેશન હેલ્થ હવે સ્ટેટ મેટર છે એટલે સેન્ટર એમાં બહુ પડતી નથી, તેમ છતાં પણ ખૂબ ઓછું છે. બીજું મનરેગા પાછળનો ખર્ચો ખાસ જે છે એમાં પણ કોઈ એવો ખાસ વધારો જોવા નથી મળ્યો. મને એ થોડુંક આશ્ચર્યજનક લાગે છે, કારણ કે આઈ થિંક કોરોના પછી તો એક એવી વાત પણ ચાલી હતી કે માત્ર ગ્રામીણ ક્ષેત્ર માટે નહીં, શહેરી વિસ્તારો માટે પણ આવી મનરેગા જેવી ફ્લેગશિપ ઇવેન્ટ હોવી જોઈએ. એનું માળખું સરખું જ હોય એવું જરૂરી નથી, પણ એવી એક વાત ચાલી હતી, એટલે એમાં કોઈ સુધારો નથી થયો એ મને લાગે છે કે એટલે એમાં વધારે ફોકસ કરી શકાયું હોત એ દ્રષ્ટિએ. બીજી જે વાત છે ટેક્સની વાત નીકળી, મારા ધ્યાનમાં નથી, કદાચ હું ખોટો હોઈ શકું, કે કોઈ એક દેશમાં બે ઇન્કમ ટેક્સ રેજીમ હોય એટલે એનું એક લોજિક સમજાતું નથી કે શા માટે બે, કાં તો નવું કાં તો જૂનું બંને જોડે ચલાવવાની જરૂર શું છે? એનું કોઈ જો લોજિક હોય તો ખબર નથી ને એનાથી શું ફાયદો થયો હોય એમ. સરકારને ઇન્કમ ટેક્સની આવક વધી ગઈ કે ઘટી ગઈ કે વધારે લોકો હવે ટેક્સ લેબમાં આવી ગયા કે ઓછા લોકો આવ્યા, જે કંઈ પણ કારણ હોય એ કંઈ અને હોય તો એની સ્પષ્ટતા બજેટ સ્પીચમાં, ગયા વર્ષની બજેટ સ્પીચમાં પણ ને આ વર્ષની બજેટ સ્પીચમાં જોવા મળી નથી. એક જે આવકારદાયક પગલું છે, મને એવું લાગે છે કે કેપિટલ એક્સપેન્ડિચરમાં જે વધારો થયો છે, મારા ખ્યાલથી 33% નો અત્યારે કેપિટલ એક્સપેન્ડિચર 10 લાખ કરોડની આસપાસ અને GDPના 3% જેટલો એ થાય છે, અને છેલ્લા 3-4 વર્ષથી કેપિટલ એક્સપેન્ડિચર વધતો રહ્યો છે, એટલે એ એક સારું પગલું છે કે એ વધાર્યો પણ છે અને 3-4 વર્ષથી એ પ્રોસિજર અથવા તો એ ફૂટસ્ટેપ્સને પણ ફોલો કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે કેપિટલ એક્સપેન્ડિચરની જે કેસ્કેડિંગ ઇફેક્ટ્સ ઊભી થાય છે એ ઘણી વધારે છે. બરાબર, તમે ધારો કે કોઈ નવું રેલવે સ્ટેશન બનાવો કે મેટ્રો સ્ટેશન બનાવો તો માત્ર મેટ્રો સ્ટેશનને મેટ્રો ચાલુ થાય છે એવું નથી, એને જે સંલગ્ન ક્ષેત્રો છે, તમારે સિમેન્ટનો વપરાશ જોઈશે, રેતી જોઈશે, આજુબાજુના રિક્ષા ડ્રાઈવર્સની આવક વધે, ત્યાં કોઈ નાનો રેકડી વાળો શરૂ થાય તો એ લોકોની, એટલે એ જે અસર કેપિટલ એક્સપેન્ડિચરને કારણે ઊભી થાય છે એ ઘણી મહત્વની છે અને એ એક સારી બાબત મને લાગે છે. પણ તેમ છતાં બી જે પોલિસીસ છે અને સામે તમે જો એનો એક્સપેન્ડિચરનો ડેટા જુઓ તો એ બે બહુ મેચ ખાતું નથી. ધારો કે અર્બન ડેવલપમેન્ટ, તો અર્બન ડેવલપમેન્ટ પાછળનો ખર્ચો તો એટલો ને એટલો જ છે, 60,000 નો 60,000 કરોડ. તો તમે જો નવી યોજના બનાવો અને જો ખર્ચો ને એટલો ને એટલો હોય તો પ્રશ્ન એ ઉઠે કે જૂની જે યોજના હતી એમાંથી તમે ખર્ચો ઓછો કરવાના છો બિલકુલ, અથવા તો ક્યાંક શિફ્ટ કરવાના છો આના બદલે. આમાં પણ એક વસ્તુ એ પણ ઉમેરવાનું કે જયારે તમે યોજનાઓની વાત કરી, પહેલા જે યોજનાઓ અમલી કરવામાં આવી, કેટલી યોજનાઓ હતી, ચલો એમાં કેટલું કામ થયું એ તો હજુ બતાવ્યું જ નથી, અને ક્યાંક નવી યોજનાઓ અત્યારે તો લાવી છે. એમાં તો કોઈ સવાલ જ નથી, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, આ જે બધી યોજનાઓ છે એની પાછળ કેટલા નાણાં ખર્ચાયા, બજેટ એલોકેશન ભૂતકાળમાં કેટલું અપાયું, એના કારણે કેટલા કેટલા લોકોને રોજગારી મળી, કેટલા નવા સ્ટાર્ટઅપ્સ થયા, એ સ્ટાર્ટઅપ્સ કેટલા સસ્ટેન થયા. કઈ વખત જ એક મુદ્દો છે કે આત્મનિર્ભર ભારત અંતર્ગત જે રીતે જોબ આપવાની જે વાત હતી, 10 લાખ જોબ આપવાની વાત હતી, તેની સામે માત્ર 75,000 જ આપી છે. એટલે કે તમે યોજનાની વાત કરો છો પણ અમલીકરણ હજુ સુધી જોવા મળે. હું હંમેશા કહેતો કે 3-4 સ્તર છે. સૌથી પહેલા તમે સમસ્યા આઈડેન્ટિફાઈ કરો કે ઓકે આ સમસ્યા છે, એ સમસ્યા શેના કારણે છે એનું મૂળ, એના પ્રમાણે પોલિસી બને, પોલિસી બનાવ્યા પછી બજેટ ફળવાય, અને બજેટ ફળવાયા પછી એ રૂપિયા લોકો સુધી પહોંચે છે કે નહીં, આ આખી પ્રોસેસ જો વ્યવસ્થિત થાય તો પોલિસીનો ફાયદો મળે. ઓકે મેહુલભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આ બજેટને, અને પ્લસ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે એક કહેવાય કે વાત હતી કે ના આ બજેટ છે માત્ર મધ્યમ વર્ગીઓ માટે છે અને ગરીબ જે વર્ગ છે તે લોકો માટે ઘણું ફાયદાકારક છે, કઈ રીતે જોઈ રહ્યા છો? એ આપણે હાલ જ જોયું કે આત્મનભાઈ જેવા અર્થશાસ્ત્રીને આ બજેટ સમજવા માટે બીજા પાસે જવું પડતું હોય, મતલબ કે એમને પૂછવું પડતું હોય, તો આ બજેટ કેટલું કોમ્પ્લિકેટેડ છે, તો સામાન્ય આપણા જે દર્શકો છે એમને તો ક્યાંથી ખ્યાલ આવે. તો આ જે ફરીથી હમણાં જે કદાચ વાત કરશે નકુલભાઈ, અગાઉ પણ મારી સાથે હતા ડિબેટમાં, એમણે વાત કરી હતી કે બે જે ન્યૂ ટેક્સ રિજિમ, ઓલ્ડ ટેક્સ રિજિમ, અત્યારે હાલ આપણે જે GST લાવવા પાછળનો આપણો જે મુખ્ય પર્પઝ હતો કે ભાઈ આપણું માળખાને સરળ બનાવવું, પણ જે વર્લ્ડ બેન્કે કીધું કે ઇન્ડિયાનું જે GST સ્ટ્રક્ચર છે વર્લ્ડનું મોસ્ટ કોમ્પ્લેક્સ છે, મોસ્ટ કોમ્પ્લિકેટેડ. તો એવું જ આમાં પણ ક્યાંક હોય કે જે જૂની કહેવત છે, ઇફ યુ કાન્ટ કન્વિન્સ કન્ફ્યુઝ, કે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન, જેમ કે એક મોટું કન્ફ્યુઝન વાત કરું, જો તમે ઓલ્ડ ટેક્સ રિજિમમાં તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હો, જો તમે બચત કરવામાં માનતા હો, તો આ બજેટમાં તમને કોઈ ફાયદો આપવામાં આવેલો નથી.
તો આ જે કહેવાય કે લોકોને એવું લાગે કે આટલો જે ફાયદો થયો આ ન્યૂ ટેક્સ રિજિમ માટેના ફાયદા કરવામાં આપવામાં આવેલા છે, તો જે કન્ફ્યુઝન ઊભું કરવામાં આવતું હોય છે કે અલગ અલગ ટેક્સ રિજિમ રાખીને, અથવા તો બીજું જે વાત કરવામાં આવે કે ઘણી બધી મેં બીજી ચેનલોમાં જોયું છે કે કરમુક્તિ મર્યાદામાં વધારો 7 લાખ કરવામાં આવી, એ 7 લાખ સુધીનો ફાયદો છે રિબેટ તરીકે આપવામાં આવેલો છે. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાત કરું તો જે આપણને એમાં મુક્તિ મર્યાદામાં 3 લાખ સુધીની જે છે એના ઉપર જો મતલબ કે તમારે 7 લાખ 10 હજાર જો આવક થતી હશે તો તમારે બાકીના સ્લેબ ઉપર પણ તમારે ટેક્સ ભરવાનો થશે. તો આ રીતે જે કહેવાય કે ચોક્કસ અમારા જે વડીલ સીએ છે એમને કદાચ આ બજેટ ગમ્યું હોય એનું કારણ કે લોકોએ જવું પડતું હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે. તમે એટલું સરળ નથી બનાવી શકતા કે જે તમને ડાયરેક્ટલી તમે પોતે એક વ્યક્તિ પોતે સમજી શકે કે શું મને ફાયદો થયો છે શું નહીં. અને જે બીજી વાત કરવામાં આવી કે જે આત્મનભાઈ સાથે હું એક બાબતે એગ્રી થઉં છું કે કેપેક્સ જે કેપિટલ એક્સપેન્ડિચર જે કરવામાં આવે તો એનાથી ચોક્કસપણે જે એના બીજા ઇનડાયરેક્ટ ઘણા બધા ફાયદા થતા હોય છે. પણ આમાં હું સાથે સાથે એક બીજી વાત ઉમેરીશ કે કેપિટલ એક્સપેન્ડિચર શેના પાછળ કરવામાં આવે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે કે જો તમે સેન્ટ્રલ વિસ્ટા કે પછી પોતાનું પ્લેન ખરીદવા માટે અત્યારે હાલ તો જો ગમે તે હેડમાં નાખી દેવામાં આવતું હોય છે કેપિટલ એક્સપેન્ડિચર ગણવામાં આવતું હોય છે, અથવા તો મોટામાં મોટું ઉદાહરણ કે એની પાછળ જાહેરાતો પાછળ જે ખર્ચો કરવામાં આવતો હોય છે, તો એવું ના થાય અને ખરેખર લોક ઉપયોગી જે કહી શકાય મિલકતો વસાવવામાં આવે ઊભી કરવામાં આવે તો જ એનો સાચો ફાયદો મળતો હોય છે. બીજું જો મધ્યમ વર્ગની આપણે જે પ્રશ્ન પૂછ્યો એ બાબતે જો કહું તો અત્યારે હાલ સૌથી મોટો જે પ્રશ્ન છે દરેકે દરેક વ્યક્તિ માટે મોંઘવારીનો પ્રશ્ન છે. તો મોંઘવારી બાબતે નાણામંત્રી આપણા એકદમ મૌન રહ્યા છે. બીજી વસ્તુ બેરોજગારીનો કે ડાયરેક્ટલી બેરોજગારી માટે હા તમે એમ કહી શકો કે આ બધું જે પૈસા વપરાશે એના કારણે રોજગારી ઊભી થશે, પણ આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે રોજગાર ઊભા કરવાના જે લક્ષ્યાંકો આપવામાં આવેલા હતા સરકાર એમાં ક્યાંક ને ક્યાંક ફેલ ગઈ છે. અને આમાં તો ડાયરેક્ટલી એવું બીજું કોઈ લક્ષ્યાંક જ એમણે કહે એ બાબતે કોઈ ચર્ચા નથી કરી. તો આટલું જે 1.5 કલાક લાંબુ ભાષણ, હું ભાષણ શબ્દ વાપરીશ કારણ કે એમાં આપણને પોલિટિકલ થોડું વધારે લાગતું હતું કે જે પોતાની સરકારના વખાણનું ને એ બધું કે લોકોને શું શું ફાયદા થશે એ એના કરતાં એમાં એમણે ક્યાંય એનો ઉલ્લેખ નથી કર્યો. પણ મેહુલભાઈ, દર વખતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દ્વારા એક સવાલ કરવામાં આવતો હોય છે કે કોંગ્રેસને માત્ર ને માત્ર નેગેટિવ વસ્તુઓ જોવા મળે છે અથવા તો જે લોકો જોવે છે એ ખબર નહીં, કારણ કે કોઈ પોઝિટિવ વાત જોવા મળતી નથી, તે કેમ? ના, હું ચોક્કસપણે મેં હમણાં પણ વાત કરી કે જે ટેક્સના રેટમાં ફેરફાર કર્યો છે ને એના કારણે જે મધ્યમ વર્ગને ફાયદો થશે તો એ બાબતને હું આવકારું છું. કારણ કે આમ તો ખરેખર જો મુક્તિ મર્યાદા જ વધારી હોત તો વધારે સારું સરળ અને બનાવી શક્યા હોત, પણ એવું નહીં તો ના મામા કરતાં કાણા મામા એવું ગણી લઈએ તો એ વસ્તુ હું સ્વીકારીએ છીએ એવું નથી નહીં. પણ સાથે સાથે જે ફક્ત આંકડાની માયાજાળ બનાવવામાં આવે છે કે આમ તમે કરશો તો આમ આમ, પણ તમે આમ કાન પકડો કે પછી આમ પકડો બંને અલ્ટિમેટલી સરખું થતું હોય છે, એ પ્રકારની જે સરકારની નીતિઓ છે એના કારણે અમે પૂરેપૂરા જે સંમત નથી થતા હોતા. કે ભાઈ મોંઘવારી અને આત્મનભાઈ હમણાં જે વાત કરી કે તમે પહેલાં તો પ્રશ્ન શું છે સ્વીકારો, અત્યારે મોંઘવારી છે તમે સ્વીકારશો જ નહીં ત્યાં સુધી તમે એનો ઉકેલ લાવી શકવાના જ નથી. બિલકુલ બિલકુલ સાચું. આમાં તમે જે ઇન્ફ્લેશન ફુગાવવાના દર ગણતરી કરવાની પદ્ધતિ બદલી નાખો, એનું બાસ્કેટ બદલી નાખો, બેઝ યર બદલી નાખો, એના કારણે તમે ફુગાવો તમને ઓછો દેખાશે અને તમે લોકોમાં કહેશો કે અત્યારે ફુગાવો નિયંત્રણમાં છે, પણ તમે બજારમાં જાઓ ત્યાં વાસ્તવિકતા શું છે તો જુઓ. ચાલો ઓકે, તો એ વસ્તુ મહત્વની છે કે તમે વાસ્તવિકતા અને તમે જે બતાવી રહ્યા છો પિક્ચર એ બંને વચ્ચે પહેલાં તો સમાનતા લાવો તો જ તમે ઉકેલ લાવી શકો. વાસ્તવિકતા અને અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેમાં ઘણો ડિફરન્સ અત્યારે તો જોવા મળી રહ્યો છે. નકુલભાઈ શું કહેશો આ બજેટને લઈને, કારણ કે સવાલ ઘણા બધા અત્યારે તો ઉપસ્થિત થઈ રહ્યા છે. સૌપ્રથમ તો નિર્મલાજી અને નરેન્દ્ર મોદીજીને ધન્યવાદ આપવો જોઈએ કે એમણે પીપલ્સ બજેટ અને ઇન્ક્લુઝિવ બજેટ આપ્યું છે કે દરેક વર્ગને આવરી લીધો છે બજેટને, એના મને એક ડ્રીમ બજેટ બી કહી શકાય. અને બજેટ એક પોલિસી ડોક્યુમેન્ટ તરીકે પ્રેઝન્ટ થયું છે કે 2047ને ધ્યાનમાં રાખીને કે આજેના જ્યારે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે ભારતને કઈ જગ્યાએ જોવા માંગે છે એના માટેનું એક બજેટ છે. પહેલાની જેવું નથી કે શું સસ્તું થયું શું મોંઘું થયું, એના માટે જીએસટી કાઉન્સિલ છે એની ડિસિઝન એવરી મંથલી મીટિંગ એ લોકોની ફાઇનાન્સ મિનિસ્ટરની થતી હોય છે, એમાં એની ડિસિઝન લેવાઈ રહ્યા છે. પણ આમ જોવા જઈએ તો દરેક વર્ગનું એક એક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે. સપોઝ ગરીબની વાત કરીએ તો ગરીબને અત્યારે કોવિડ પછી 80 કરોડ લોકોને ફ્રીમાં અનાજ આપવામાં આવ્યું છે.
બરાબર એ યોજનાને બી એ લોકો આગળ કરતા હજુ 2 લાખ કરોડનું એમાં હજુ પ્રોવિઝન કર્યું છે કે એ યોજનાને હજુ બી આગળ કન્ટિન્યુ રાખી અને 2 લાખ કરોડ બી હજુ બી એ ફ્રીમાં અન્ન આપવાનું ચાલુ રાખવાના છે. બીજી જે ગરીબને જે તકલીફ પડતી હોય છે એ છે હેલ્થમાં, કોઈ ફેમિલી હોય 4 લોકોનું, એક કોઈ બી પર્સનમાં બીમાર પડે, એક મોટું ઓપરેશન આવી જાય એટલે દીવાનની અંદર એ ડૂબી જાય છે, આખી અંદર એ આખી જિંદગી એમાંથી બહાર નથી આવી શકતો. તો વર્લ્ડનો જે લાર્જેસ્ટ હેલ્થ પ્રોગ્રામ છે એ બી આપણે બીજેપી ગવર્મેન્ટમાં રન કરી રહી છે અને સક્સેસફુલી રન કરી રહી છે. ત્રીજી જે વસ્તુ છે કે લોકોને ઘરનું ઘર મળી રહ્યું છે, કે લોકોને રોટી પકડા રોટી કપડા મકાનની જરૂરિયાત હોય છે તો એનો બેઝિક ખ્યાલ આપવામાં આવ્યો છે. પછી લોકોને ગેસના કનેક્શન એવી રીતે મળી ગયા છે. હવે અત્યારે જે એમનું ટાર્ગેટ છે કે હર ઘર નલ, લોકોને પાઇપથી બધાને પાણી પડે, એમાં ઓલરેડી 7 સ્ટેટમાં તો 4 સ્ટેટ અને 3 UTમાં તો 100% કામ બી થઈ ગયું છે કે લોકોને ઘરે ઘરે પાણી પહોંચી રહ્યું છે. એમના ઇન્સ્યોરન્સ બી લેવામાં આવે છે. બીજી બી જે વાત કરી કે રોજગારીની જે વાત કરવામાં આવી, તો આજના બજેટમાં બી છે કે ઈપીએફ અને રજીસ્ટ્રેશન બી બહુ જ ટાઈમ્સમાં વધી ગયા છે કે જે પહેલાંની કમ્પેરિઝનમાં અત્યારે બહુ બધા રજીસ્ટ્રેશન બી થઈ ગયા છે. IMF નો ગઈકાલનો જ ડેટા છે તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે નેક્સ્ટ 2 યર્સનો જે ડેટા આવે છે એમાં ઇન્ડિયાને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે દર્શાવવામાં આવી છે. તો આ બધા જે સ્ટેપ છે એનું રીઝન એવું છે કે નરેન્દ્ર મોદી જે એક તો સ્ટેબલ ગવર્મેન્ટ છે પ્લસ નેશન ફર્સ્ટ, એ હંમેશા ભારતને આગળ રાખીને એમના નિર્ણય લે છે. એ નેતા ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના છે બટ પ્રધાનમંત્રી તો એ ભારતના જ છે, એટલે ભારતનું કઈ રીતે આગળ થઈ શકે, એમને કઈ રીતે મેક્સિમમ બેનિફિટ થઈ શકે એના માટે તરત ડિસિઝન ઉપર લઈ રહ્યા છે. સપોઝ એક એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હવે રશિયા સાથે બી આપણે જે અત્યારે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે શું શું મેઝરમેન્ટ થઈ રહ્યા છે તો એનો એક્ઝામ્પલ લઈએ તો આખા વર્લ્ડ અત્યારે બી આચંબિત છે કે કઈ રીતે ભારત છે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ઓઇલ પરચેસ કરી રહ્યું છે. યુરોપિયન કન્ટ્રીએ બી અગેન ક્વેશ્ચન ઉઠાવ્યા હતા કે કેમ તમે રશિયા પાસેથી પરચેસ કરો છો, તો પણ આપણે એના બી આપણા ફોરેન મિનિસ્ટર બી જયશંકરજી એનો બી બહુ લોજિકલ આન્સર આપ્યો હતો. એટલે કઈ રીતે આપણું ભારતનું જે ઇમ્પોર્ટ ઓછું થાય અને એક્સપોર્ટ વધે અને જે અત્યારે આપણું જે લાર્જેસ્ટ આપણું ઇમ્પોર્ટ જે આપણું ફોરેન કરન્સી છે જે આપણે ફ્યુઅલ ઇમ્પોર્ટ કરવામાં જઈ રહ્યું છે એને કઈ રીતે કંટ્રોલ થઈ શકે એ માટે બી આ બજેટમાં પ્રોવિઝન છે કે ઈ વ્હીકલ્સની પ્રાઇસ ઓછી કરવામાં આવી છે. ગ્રીન હાઇડ્રોજનની વાત કરી, ગ્રીન હાઇડ્રોજન જે છે 5 MMT સુધી એનું પ્રોડક્શન 2030 સુધી કરવાની વાત છે. હવે નકુલભાઈ એક સવાલ કે તમે એમ કહ્યું કે આ પીપલ્સ બજેટ છે રાઈટ, 2047ના વિઝન સાથે કે પછી 2024નું ઇલેક્શન આવે તે વિઝન છે. ફરીથી સર આપનો સવાલ બહુ સરસ છે કે 2018-19માં બી જ્યારે લોકોને એવું લાગતું હતું કે આ ચલો મોદી સાહેબનું લાસ્ટ બજેટ છે એ વખતેમાં મોદી 1.0માં, તો એ વખતે પીપલ્સ મીન્સ એમાં લુક્રેટિવ બેનિફિટ આપવામાં આવશે, પણ એ વખતે બી જો બધાને સરપ્રાઈઝ થયું છે કે એ વખતે બી કોઈ બેનિફિટ આપવામાં નતા આવ્યા નહીં. આ વખતે બી જોવા જઈએ છે તો એવા કોઈ જે એક બેલેન્સ જળવવું જોઈએ, કેપિટલ એક્સપેન્ડિચરનું જે છે એ બી હાઈએસ્ટ થયું છે, એટલે એક કોઈ લુક્રેટિવ બેનિફિટ આપવામાં નથી એક જેનાથી બેલેન્સ ડિસ્ટર્બ થાય. જે રૂટીન એમનું એવું છે કે ઇલેક્શન આવતા રહેશે, ઇલેક્શન જતા રહેશે, એમનું બહુ એમના આપણે એમના જે વક્તવ્યો છે એમાં બહુ વાર જોવા મળે છે એ છે કે દેશ કાયમી રહેવાનો છે. તો દેશને આપણે 2047માં ક્યાં સુધી લઈ જઈએ છે એના માટે એમને રોડમેપ તૈયાર કરતું આખું બજેટ પ્રસ્તુત કર્યું છે. ઓકે, અને સાથે એક સવાલ એ પણ કે તમે જ્યારે શિક્ષણની અને આરોગ્યની વાત કરી તો અત્યાર સુધી જે રીતે ક્યાંક 2 લાખ આંગણવાડીના અપગ્રેડેશનની વાત હતી, ઓનલાઈન અભ્યાસ માટે ડિજિટલ યુનિવર્સિટીની વાત હતી, 1 ક્લાસ 1 TVની વાત હતી, પણ આ બધી વાત હતી હજુ સુધી પેલું કહેવાય ને કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી જોવા મળતું. ચલો ભારતીય જનતા પાર્ટીની સરકાર નવી યોજના લાવે છે, આમ બધા એકવાર એક્સેપ્ટ કરી નાખીશું, કોઈ ના નહીં પાડે, પણ અમલીકરણ ક્યારે તેના લઈને સવાલ એથાવા છે. આપણને લાગે છે કે એઇમ્સ દેશમાં હવે બધી જગ્યાએ અત્યાર સુધી એક જ જગ્યાએ એઇમ્સ હતી, એની જગ્યાએ દરેક જગ્યાએ એઇમ્સ થવા લાગી છે, બરાબર છે. ત્યાં હેલ્થમાં જે 1.4% ઓફ GDPનું એક્સપેન્ડિચર હતું 2019માં, એ અત્યારે આપણું પહોંચી ગયું છે 2.1% સુધી અત્યારે પહોંચી ગયું છે. એ રીતે જોવા જઈએ છો એજ્યુકેશનમાં જે 2.8 હતું એ અત્યારે 2.9 સુધી એજ્યુકેશનમાં GDPના એક્સપેન્ડિચર એમાં પ્રપોઝ થયા છે આ બજેટમાં બી. બીજી રીતે જોવા જઈએ તો જ્યારે 2 વર્ષ બી કેવું છે કે કોવિડમાં ગયા છે, એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ હતું કે ક્યારે આખું ભારત બંધ રહ્યું, જિંદગીમાં ક્યારે આખું વર્લ્ડ બંધ હતું, ભારત તો ઠીક છે આખું વર્લ્ડ બંધ હતું, તો બી એમના રીતે આપણી ઇકોનોમીમાં વીસેપ રિકવરી કરી છે જે બીજી ઇકોનોમીમાં નથી પોસિબલ. એટલે તમે એમ કહી રહ્યા છો કે ના જે પણ કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું, એવું મેં ક્યાં કીધું? જે 2 વર્ષમાં જે પ્રોબ્લેમ થયા છે કોવિડના કારણે પ્રોબ્લેમ થયા, તો બી આપણી ઇકોનોમી આટલી સ્ટેબલ છે, હાઈએસ્ટ એવર ફોરેન કરન્સી રિઝર્વ આપણી પાસે છે. ઇકોનોમી કેટલી સ્ટેબલ છે આપણે બ્રેક પછી એની ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે વિરામનો.
પ્રજાના ધબકારા હરીશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. શેરબજારના ધબકારા હરીશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. ફરી એકવાર આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, આપણે જે રીતે બજેટ 2023 અનુલક્ષીને વાત કરી રહ્યા છીએ, અલગ અલગ સેક્ટર ઉપર આપણે ચર્ચા વિચારણા કરી અને આ સેક્ટર ઉપર ચર્ચા વિચારણા યથાવત રાખીશું. ફરી એકવાર આત્મનભાઈ, મેહુલભાઈ અને સાથે સુરેન્દ્રભાઈ અને નકુલભાઈ, આપ સર્વેનો ફરી એકવાર સ્વાગત છે આજની ડિબેટમાં. સૌથી પહેલો સવાલ આત્મનભાઈ એ થતો હોય છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છીએ, બોલતા આવ્યા છીએ અને જોતા પણ આવ્યા છીએ, પણ કૃષિ પ્રધાન સેક્ટરની વાત કરવામાં આવે તો જે એલોકેશનની હું વાત કરું, ચલો સૌથી વધારે સારામાં સારું જે એલોકેશન જે કરવામાં આવ્યું છે એ ડિફેન્સમાં કરવામાં આવ્યું છે, આવકારદાયક એક પગલું છે, કારણ કે ડિફેન્સ એ આપણા દેશ માટે ઘણું મહત્ત્વનું છે. પણ જ્યારે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેરની વાત થતી હોય તો એમાં 1.25 લાખ કરોડ એટલાનું જે ફાળવણી કરવામાં આવી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે કૃષિ પ્રધાન દેશની વાત થતી હોય ને તેમાં પણ આ પ્રકારની જે પરિસ્થિતિ, એગ્રીકલ્ચર એટલું બધું કંઈક પ્રોત્સાહન મળવું જોઈએ તો હતું, પણ એ નથી જોવા મળ્યું, કઈ રીતે જુઓ છો? પહેલાં તો તમે જે વાત કરી કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે એને હું થોડુંક ક્લેરિફાય કરી દઉં. આવક જનરેશનની બાબતમાં, જીડીપી જનરેશનની બાબતમાં ભારત એ કૃષિ પ્રધાન દેશ નથી. ઓકે. વધારે જીડીપી આવે છે સર્વિસ સેક્ટરમાંથી. ઇન ટર્મ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ભારત હજુ પણ કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે હું જો રફ એસ્ટિમેટ આપું તો 45-50% લોકો હજી પણ કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે, પણ એ લોકો ઇન્કમ જનરેટ કરે છે 12-13% જેટલી. ઓકે. એટલે 55-60% ઇન્કમ જનરેટ થાય છે સર્વિસ સેક્ટરમાંથી. આ એક મુદ્દો. એટલે હવે જે એગ્રીકલ્ચરની વાત નીકળી, મને લાગે છે કે ખેડૂતોના 2-3 પ્રશ્નો બહુ મહત્વના છે. હું એગ્રીકલ્ચરનો એક્સપર્ટ તો નથી, પણ જે સામાન્ય સમજ છે, એક એમને એમના અનાજના એમના પ્રોડક્શનના યોગ્ય ભાવ નથી મળતો, આ એક સૌથી મોટો પ્રશ્ન છે. બીજું, મોટાભાગની ખેતી એ વરસાદ આધારિત છે, એટલે સિંચાઈની યોજનાઓના લાભ એમના સુધી પહોંચે, ખાસ કરીને નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો જે છે એ. અને ત્રીજું છે વીજળી, એમને વીજળી પૂરતા પ્રમાણમાં મળી રહે. આ સિવાય પણ સમસ્યાઓ છે, ખાતરની સમસ્યાઓ છે, એમાં જે સબસિડી આપવામાં આવે છે વગેરે વગેરે. પણ આ ત્રણ સમસ્યાઓનો જો હલ આવશે તો મને એવું લાગે છે કે એગ્રીકલ્ચર સેક્ટરમાં જે ઇન જનરલ પ્રોબ્લેમ્સ છે, જે ઓછી ઉત્પાદકતા છે, લોઅર પ્રોડક્ટિવિટી જેને આપણે કહીએ છીએ, એનો આપણે ઉકેલ લાવી શકીશું. એટલે એના માટેની કોઈ નક્કર યોજના હોય કે એના માટેના રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોય એવું ધ્યાનમાં નથી, પણ એ દિશામાં વિચારતા થઈએ અને એ ફાર્મર્સની પ્રોડક્ટિવિટી કેવી રીતના વધારવી, કેવી રીતના ઇનોવેશન દ્વારા ઉત્પાદકતા વધારી શકાય કે જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન વધે. અને બીજી સમસ્યા કે અન્ય ક્ષેત્રોમાં, ખાસ કરીને એમએસએમ, હું આ હંમેશા કહેતો હોઉં છું કે એમએસએમઈમાં એ પોટેન્શિયલ છે કે જે એગ્રીકલ્ચર સેક્ટર છોડીને આવે છે એ લેબર ફોર્સને એબ્સોર્બ કરી શકે. ઓકે. કારણ કે જો તમે એમ કહો કે એગ્રીકલ્ચર સેક્ટર ઉપર તમારે ભારણ ઘટાડવું છે તો એ લોકોને બીજે ક્યાંક જોબનું સર્જન થાય તો એ કરવા માટે જશે, તો એ ક્યાં જશે?
તો એ જ હશે. એટલે એ જો પોટેન્શિયલ હોય તો એ એમએસએમઈ સેક્ટરમાં છે. એમએસએમઈ સેક્ટરમાં પણ જો લગભગ 22,138 કરોડની ફાળવણી કરવામાં આવી છે અને ગયા વર્ષે 21,000ની આસપાસ હતી. અને બીજી ગેરંટી સ્કીમ છે લોન માટેની, એટલે એમાં ડિમાન્ડ સાઈડના જે પ્રશ્નો છે એ મને લાગે છે કે એડ્રેસ નથી થયા સપ્લાય સાઈડ. કારણ કે તમે જ્યારે ગેરંટી આપો ત્યારે પ્રોડક્શનની વાત છે કે તમે પ્રોડક્શન કરશો તો તમને લાભ મળશે, અથવા તો તમારે લોન લેવી હોય તો સરકાર એમાં મદદ કરશે વગેરે વગેરે. પણ જ્યાં સુધી બજારમાં બજેટ નહીં હોય, જ્યાં સુધી બજારમાં માંગ નહીં હોય ત્યાં સુધી ખરીદી નથી થવાની. અને ખરીદી નહીં થાય અથવા તો યોગ્ય માત્રામાં ખરીદી નહીં થાય તો ઉત્પાદન નહીં થાય અથવા તો મૂડીરોકાણ નહીં થાય, અને એના કારણે પછી લોન લેવાની જરૂર રહેતી નથી. એટલે લોન લેવી એ ઉત્પાદનની બાજુ છે. ઓકે, મારો પ્રશ્ન એ છે કે જેમને નુકસાન ગયું છે અથવા તો જઈ રહ્યું છે એમના માટે શું, અને એમને વાત કરી વીશેપ રિકવરીની. બરાબર છે કે એ વીશેપ રિકવરી છે, પણ તમે હમણાં જ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં જે ઇનઇક્વાલિટી રિપોર્ટ બહાર પડ્યો એ ડેટા તમે જુઓ, શું સજેસ્ટ કરે છે કે ભારતમાં કેટલી અસમાનતા છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરી રહ્યા છો. બે દિવસ પહેલાં જે રીતે કંઈક ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? કારણ કે ભારતની અર્થવ્યવસ્થા એક બ્રાઇટ સ્પોટ તરીકે વર્લ્ડમાં જોવા મળશે એવી વાત જોવા મળી રહી છે. એમાં તો કોઈ શંકાને સ્થાન જ નથી. અત્યારનો જે આપણો વૃદ્ધિ દર છે એ સારો જ છે, ભવિષ્યમાં પણ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે. પણ મારી સમસ્યા એટલે અથવા તો મને જે વાત મારે કરવી છે એ છે કે જીડીપી વધે છે એ એક મુદ્દો, અને બીજું એ જીડીપીનું ડિસ્ટ્રીબ્યુશન વિવિધ વર્ગો વચ્ચે કેવી રીતના થયેલું છે એ બીજો મુદ્દો છે. તમે જો એ ઓક્સફામનો રિપોર્ટ જુઓ તો ભારતમાં જે વ્યક્તિ લઘુત્તમ વેતન મળે છે કાયદા પ્રમાણે, એને જો ભારતીય કંપનીમાં જે ઊંચામાં ઊંચું પદ હોય એના જેટલી આવક મેળવવા માટે 941 વર્ષ લાગે. ઓકે, આટલી અસમાનતા છે. ઓકે, ક્યાંક આ વખતે અસમાનતાની વાત આવી તો સૌથી મહત્વનો પ્રશ્ન એ જ છે કે આવકની અસમાનતા આપણા ભારત દેશમાં ઘણી બધી જોવા મળી રહી છે. સુરેન્દ્રભાઈ, પ્રશ્ન આપણે કે જ્યારે આપણે ઇન્કમટેક્સની વાત કરતા આવીએ છીએ અને તેની સાથે જે ટેક્સેશનમાં આ વખતે જે ફેરબદલ જોવા મળી રહ્યું છે એમાં બે અલગ અલગ જે સિસ્ટમ જોવા મળી છે, જૂની અને નવી, આપ તેને પણ કઈ રીતે સમજાવશો? અને ક્યાંક એવું પણ વાત છે કે જૂની સિસ્ટમ જે છે એમાં કોઈ ફેરબદલ નહીં, નવી સિસ્ટમમાં કંઈક ફેરબદલ છે, કઈ રીતે આપ સમજાવશો? બે વસ્તુ છે. પહેલા જેમ આત્મનભાઈ કીધું ને કે જૂની અને નવી કેમ બે સાથે ચાલે છે, હા, એનું તમને એક્સપ્લેનેશન આપું. ઘણી બધી જગ્યાએ આપણે પાસ્ટમાં અમુક સેવિંગ સ્કીમોમાં ભાગ લીધેલો હોય કે જેમાં દર વર્ષે કમ્પલસરી આપણે અમુક સેવિંગ કરવાનું હોય, તો એ સેવિંગ સ્કીમ જ્યારે ડિક્લેર થયેલી હતી ત્યારે ગવર્મેન્ટે એના માટે ઇન્કમટેક્સના એડવાન્ટેજ ડિક્લેર કરેલા હતા. હવે જ્યારે ગવર્મેન્ટે કોઈ બેનિફિટ્સ ડિક્લેર કર્યા હોય તો એ વિધડ્રો ના કરી શકે. હવે જો એ વિધડ્રો કરીને નવી સ્કીમને ફોર્સફુલી એ ઇમ્પ્લિમેન્ટ કરે તો એ લીગલી પણ ટેનેબલ ના રહે સુપ્રીમ કોર્ટમાં, કે અને મોરલી ગવર્મેન્ટનું પણ એટલું કમિટમેન્ટ લોકોને પછી એનો વિશ્વાસ ઉઠી જાય. એટલા માટે આપણે ત્યાં પાસ્ટમાં જે ગવર્મેન્ટ સેવિંગ સ્કીમો, જે અલગ અલગ સેવિંગ સ્કીમો હતી કે જેમાં લોકોએ ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કોઈક વ્યક્તિની આવકમાં સપોઝ કે એને, એટલે એના માટે ગવર્મેન્ટે બંને ઓપ્શન આપ્યા કે તમે જૂની સ્કીમમાં જશો તો તમે ડિડક્શન ક્લેમ કરી શકશો અને નવીમાં જશો તો તમને ડિડક્શન ક્લેમ નહીં કરો પણ તમને રેટ ઓફ ઇન્કમ ટેક્સનો બેનિફિટ થશે. હવે દરેકને કોઈને એવો ફોર્સ નથી કરવામાં આવતો કે તમે જૂનીમાં જ રિટર્ન ફાઇલ કરો અથવા તમે નવીમાં જ રિટર્ન ફાઇલ કરો. એટલે આ વસ્તુ એક નો ડાઉટ કોમ્પ્લિકેશન્સ ઊભા કરે છે. કોમ્પ્લિકેશન્સ ઊભા કરતાં કરતાં અલ્ટિમેટલી પબ્લિકને એક ઓપ્શન આપે છે કે ભાઈ મેં આજે સપોઝ કે મેં પાસ્ટમાં પીપીએફ સ્કીમમાં મેં એકાઉન્ટ ખોલાવેલું છે તો મારે દર વર્ષે કમ્પલસરી પીપીએફમાં એટલીસ્ટ 500 રૂપિયા તો નાખવાના જ છે. એ જ રીતે મેં કોઈ ઇન્સ્યોરન્સની સ્કીમમાં લીધેલા છે પૈસા તો મારે દર વર્ષે કમ્પલસરી ઇન્સ્યોરન્સના પૈસા નાખવાના છે. તો મેં જ્યારે લીધું ત્યારે એના માટે ઇન્કમટેક્સના મને એડવાન્ટેજ ડિક્લેર કરવામાં આવેલા હતા કે સેક્શન ફલાણા ફલાણામાં તમે આ પૈસા તમને માફ મળશે. હવે સડનલી જો ગવર્મેન્ટ એ વિધડ્રો કરી લે કે હવે આ બધું તમે ભૂલી જાઓ અને નવા રિજનમાં, એટલે આ વખતે જે બજેટ આપ્યું છે એમાં ગવર્મેન્ટે શું કર્યું છે કે ધીમે ધીમે નવી રિજીમમાં જે કોઈ બેનિફિટ્સ છે એટલા બધા વધારી દીધા છે કે લોકો ધીમે ધીમે ઓલ્ડ રિજીમમાંથી બહાર નીકળી જશે. ઓકે, એટલે એ દ્રષ્ટિએ જોવા જાવ તો કોઈ લાંબો ફરક નથી પડતો. ઓકે, નકુલભાઈ, જ્યારે આ ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમની વાત થતી હોય છે ક્યાંક એક વસ્તુ અત્યાર સુધી સામે આવતી હોય છે કે બજેટની વાત હોય ને એમાં પણ ઇન્કમટેક્સની વાત હોય અને સરકાર થોડુંક સમજાવવામાં થોડું નિષ્ફળ થઈ ગયું તેવું નથી લાગતું?
ના એવું તો નથી. હવે આ વખતે બજેટમાં લાસ્ટ યર બજેટમાં બી પ્રોવિઝન હતું, હવે ઇમ્પ્લિમેન્ટેશન તરફ બી લોકો જઈ બી રહ્યા છે કે એક સિમ્પ્લિફાઈડ એક ફોર્મ આવી રહ્યું છે. ઇન્કમ ટેક્સમાં અત્યાર સુધી કેવા હતા કે અલગ અલગ ફોર્મ્સ આવેલા હતા કે આઈટીઆર 1, 2, 3, 4, 5, 6, 7 સુધી ફોર્મ આવેલા હતા. બે વખતે બી આ પ્રોવિઝન હતું, આ વખતે એમાં ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે કે હવે સિંગલ ફોર્મ આવશે. દરેક લોકોની જે પ્રમાણે ઇન્કમ હશે એના માટે અલગ અલગ બાયફર્કેશન જરૂરી આ ઇમ્પ્લિમેન્ટેશન તમે લાવે ના નહીં, પણ એમાં યોગ્ય તમે ક્યાંક સમજાવ્યું નથી એટલે પબ્લિકને ક્યાંક ત્યાં કન્ફ્યુઝન થતું હોય. એના માટે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર બી એ લોકો ઇન્કમ ટેક્સના કેલ્ક્યુલેટર બી મૂકેલા છે. સપોઝ તમે તમારી ઇન્કમ ટેક્સ ઇન્કમ એમાં ઇમ્પ્લીટ કરો અને તમને એ લોકો ઇન્કમ ટેક્સ વેબસાઇટ ઉપર બી તમે એનું કમ્પેરિઝન કરી શકો છો. હવે તમે નહીં માનો પણ ઘણા બધા બેંકના એમ્પ્લોયસ છે કે ગવર્નમેન્ટ એમ્પ્લોયસ છે જાતે રિટર્ન ભરે છે. એ બી વસ્તુ છે કે હવે તો ઓટો પોપ્યુલેટ રિટર્ન થઈ ગયા છે. તમારે રિટર્ન ભરવા માટે સીએ ની યા ટેક્સ કન્સલ્ટન્ટ પાસે જવાની જરૂર જ નથી. એક તમે ઓનલાઈન ડાઉનલોડ કરશો એમાં તમારી ઇન્કમ ઓટો પોપ્યુલેટ થઈ ગઈ હશે. તમને એમાં કોઈ એડિશન કરવું તો કરી શકશો, બાકી એ ઇન્કમ તો મિનિમમ રહેવાની જ છે. ઓકે નકુલભાઈ, વધુ એક મુદ્દો એક તમને કહું કે જે આત્મનભાઈ કીધું કે જીએસટી માં આટલા બધા કોમ્પ્લિકેશન્સ કેમ છે અથવા ઇન્કમ ટેક્સ ના આ બધા કોમ્પ્લિકેશન્સ કેમ છે. પહેલામાં પહેલી વસ્તુ એ સમજો કે આપણા દેશમાં જે લેવલ ઓફ એજ્યુકેશન ધીમે ધીમે વધી રહ્યું છે, લેવલ ઓફ કોમ્પ્યુટરાઇઝેશન હજુ અપ ટુ ધ માર્ક ન કહેવાય. હવે શું થાય છે કે આપણે ત્યાં ટુંડે ટુંડે મતિ ભિન્ન, દર 12 ગામ પર બોલી બદલાય, દરેક જગ્યાએ સિસ્ટમો બદલાય, એટલે આપણે ત્યાં જે પબ્લિકમાં વેરાયટી ઓફ શું કહેવાય ને, વેરાયટી ઓફ સિસ્ટમ્સ, રીત રિવાજ, બોલી, દરેક બધું અલગ અલગ આવે છે. હવે શું છે કે એવો કોઈ કાયદો ન બની શકે કે જેમ અત્યારે એ બોલવું અસ્થાન છે, કારણ કે ભાઈ એક સિંગલ જ કોડ આવી જાય દરેક વસ્તુ માટે, એ પોસિબલ નથી. યુનિફોર્મ સિવિલ કોડ, હા, લાઈક યુનિફોર્મ સિવિલ કોડ, આઈ વોન્ટેડ ટુ એવોઇડ ધેટ વર્ડ. બેઝિકલી આ બધી વસ્તુના હિસાબે આપણે ત્યાં શું થાય છે કે નાનામાં નાના માણસનું ધ્યાન રાખવામાં જાય અને મોટામાં મોટા માણસનું ધ્યાન રાખવામાં આવે. એ દરમિયાનના જે કોમ્પ્લિકેશન્સ છે, વચ્ચે ઇન્કમ ટેક્સની જે સાઇટ એમાં એટલા બધા પ્રોબ્લેમ્સ હતા કે ગવર્મેન્ટે ફેબ્રુઆરી 2021 સુધી રિટર્નો એક્સટેન્ડ કરવા પડ્યા હતા. બિલકુલ બિલકુલ. એટલે આમાં એક તો સિસ્ટમ, વાસ્ટ પોપ્યુલેશન, આજે તમે કોઈ પણ વસ્તુને ધ્યાનમાં રાખો એટલે તમારે 135 કરોડ 140 કરોડને ધ્યાનમાં રાખીને વાત કરવાની. ઓકે, એટલે આ બધા એંગલથી છે ને, પણ એમાં એક સિલ્વર લાઇન કઈ છે, જેમ કે જીએસટી તમે કેસ લો, જે વસ્તુ સેલ ટેક્સ હતો, એક્સાઇઝ ડ્યુટી હતી અથવા તો અધર ઇનડાયરેક્ટ ટેક્સીસ હતા, ઓક્ટ્રોય હતી, એન્ટ્રી ટેક્સ હતા, ત્યારે જે કરચોરીઓ થતી હતી પકડાતી નથી. આજે જીએસટીમાં આજે તમે જુઓ, દર 15 દિવસે 20 દિવસે છાપામાં જોતા હશો કે ફલાણી જગ્યાએ દરોડા પડ્યા, 300 કરોડની ચોરી પકડાઈ, બોગસ બિલિંગ પકડાયું, એટસેટ્રા એટસેટ્રા. બિલકુલ બિલકુલ. એનું કારણ શું છે કે હવે ઓટોમેશન, ડિજિટલાઇઝેશન, ફાસ્ટેગ, ના ના, તમે ટ્રેક કરી શકો છો. આજે તમે અમદાવાદમાંથી એક માલ વેચો છો દિલ્હી માટે અને એક ટ્રક તમારી ઇન્સ્ટેડ ઓફ ગોઈંગ ટુવર્ડ મહેસાણા એ તમારી બોમ્બે તરફ જાય છે, તો એ લોકોને ફાસ્ટેગ પરથી ટ્રેક કરી લેશે કે આ ટ્રક જવી જોઈતી હતી દિલ્હી અને કઈ છે બોમ્બે. એટલે ડિજિટલાઇઝેશન એ આપણા માટે ઘણું અત્યારે તો ફાયદાકારક થયું. બીજું શું થયું કે કાયદા હવે ધીમે ધીમે તમે જુઓ તો છેલ્લા 10 વર્ષમાં, હું એવું નથી કહેતો કે પાછલા એના આગળના 70 વર્ષમાં કાયદાઓનો અમલ નહોતો થયો અથવા કાયદાઓ કડક નહોતા, કડક હતા પણ એની જે સિસ્ટમો હતી ને એમાં છટકબારીઓ હતી. આ ગવર્મેન્ટે ધીમે ધીમે બધી લૂપહોલ્સ તમારી ફિલઅપ કરવા માંડી. ઓકે, આજે જીએસટીમાં તમારી ગાડી પકડાય તો 1 કરોડની ગાડીઓ 2.5 લાખ રૂપિયાનો ટેક્સ હોય, પણ પેનલ્ટી 1 કરોડ જાય. બરાબર. એટલે હવે શું થયું કે કાં તો તમારી તૈયારી હોવી જોઈએ કે ચોરી કરવી છે, 2.5 લાખનો બેનિફિટ લેવો છે તો લઈ લો, અથવા 1 કરોડની તમારે પેનલ્ટી ભરવાની તૈયાર છે. ઓકે ઓકે ઓકે. નકુલભાઈ, સવાલ એ થતો હોય છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે નોકરીને લઈને જે ઘણી બધી વાત કરી, રોજગારીની વાત કરી, સ્ટાર્ટઅપની વાત કરી, પણ એનો કોઈ રિપોર્ટ સામે આવતો નથી. નોકરીની જ વાત કરું તો ગઈ વખતે જે સ્કિલ યોજના અંતર્ગત કે પછી આત્મનિર્ભર ભારતના પેકેજ અંતર્ગત જે ઘણી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી, પણ ક્યાંક નોકરી આપવામાં આવી નહીં. આ વખતે નવી એક યોજના મૂકી દીધી કે ના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ઉપર હવે કામ કરીશું, પછી નોકરી આપીશું. એટલે કે જે વાતો કરે છે પણ ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન નથી જોવા મળતું, કેમ? નહીં એવું લાગે, આજના જ બજેટમાં આપણે જોયું છે, એક્ઝેક્ટ અત્યારે મને ફિગર્સ યાદ નથી, બટ એમાં બી એવું છે કે ઇપીએફ રજિસ્ટ્રેશન છે એ પ્રીવિયસ યર કરતા આ વખતે બહુ જ બધા વધેલા છે. ઇપીએફ રજિસ્ટ્રેશન ઇટ ઇમ્પ્લી એ જ સાબિત કરે છે કે એમ્પ્લોયમેન્ટ વધી છે.
આજે બીજા બજેટમાં પ્રોવિઝન છે કે 40,000 નવા ટીચર્સને રિક્રુટમેન્ટ કરવાની છે, કે સ્કિલ બેઝ ઇન્ડિયન ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આવી રહી છે એના અંતર્ગત 40,000 શિક્ષકો એપોઇન્ટ કરીને. એમ નહીં, હું આત્મનિર્ભર ભારતની વાત કરું છું ને. આત્મનિર્ભર ભારત અંતર્ગત જે રીતે 10 લાખની જે વાત થઈ હતી ને એની સામે 75,000 જ ખાલી આપવામાં આવી હતી. મારી પાસે એક્ઝેક્ટ નંબર નથી, બાકી એમાં યુપીએફ નો નંબર એટલે જ વધીને આવ્યા છે કે એમ્પ્લોયમેન્ટ જનરેશન થયું છે એટલે. આપે ખાલી આ જે આત્મનિર્ભર ભારતમાં રોજગારીનું કીધું, ફક્ત એના પૂરતું નથી વાત. ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાની વાત હતી, એમાં પણ આપણે જોઈએ છીએ કે અત્યારે 2023માં આપણે પ્રવેશ ચૂક્યા છીએ. આપણી ઇકોનોમીને $5 trillion ઇકોનોમી કરવાની વાત હતી, એ બી હવે આપણે ચૂકી રહ્યા છીએ. તો આ જે સરકાર છે, કે આપે બહુ સાચો સવાલ કર્યો કે જે છે કે વાતો તો મોટી મોટી કરવાની, પાછળ એનું જે એનું ઓડિટ જો કરવામાં આવે, જેમ કે આપણે ધોલેરા એરપોર્ટ પરથી ઘણી વખત પ્લેનમાં બેસી ચૂક્યા છીએ આપણે બધા, તો એવી જે વાતો છે તો એ થતી જ હોય છે. એટલે આ બજેટમાં પણ જે એમણે કહી શકાય કે વાતો કરી છે, પણ તો પણ હું એક બે બાબતે સરકારને સારી કહીશ કે એમણે જે જીડીપીનો રેટ છે એ આપણે ગયા વર્ષ કરતાં પણ ઓછો અંદાજ્યો છે. એટલે 6.5% જે અંદાજવામાં આવ્યો છે, બરાબર છે, આ સતત ત્રીજા વર્ષે નીચો છે. એટલે આપણી જે અર્થતંત્રની ગાડી ખરી એ ક્યાંક ખોટા પાટા ઉપરથી ઉતરી રહી હોય એનું પણ આપણે જોવાની જરૂર છે. બીજું એક બાબત જે ગઈકાલના ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવી હતી કે રૂપિયો ડોલર સામે નબળો પડી શકે છે, એવી એક જે કહેવાય કે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર વાત કરી. જો એવું થશે તો અત્યારે સૌથી મોટો જે પ્રશ્ન છે મોંઘવારીનો, એમાં આનાથી પણ બદતર હાલત થશે. એનું કારણ છે કે જો એ જો ઘટાડવામાં આવશે, રૂપિયા ડોલરની સામે ઘટશે કોઈ પણ કારણથી, તો એમાં ખાસ પગલાં એમણે જે ચેતવણી તો આપી છે, પણ જો એવું થશે તો ચોક્કસપણે એ આપણને દરેકને નુકસાન થશે. હવે એના માટે જે કારણો આપવામાં આવે છે કે ભાઈ પેન્ડેમિક, કે ભાઈ કોરોના, કે પછી યુક્રેન રશિયાનું યુદ્ધ, તો આ પહેલી વખત યુદ્ધ નથી થયેલું, આવા તો યુદ્ધ પહેલાં પણ થયેલા છે. સાથે સાથે જો જોવામાં આવે તો જે આપણને ઘણી વખત જે પેટ્રોલ ડીઝલના ભાવની આપણે સૌથી મોટું પેટ્રોલ ડીઝલનો ભાવ એટલા માટે આપણે વાત કરીએ, અત્યારે યુક્રેન રશિયાના યુદ્ધના કારણે જો ભાવ વધ્યો છે તો તમે ભાવ વધારે લઈ રહ્યા છો, તો એ વખતે ભાવ તમને પણ આપણને બધાને ખ્યાલ હશે કે માઇનસમાં થયો હતો. તો એ વખતે એટલે તમે વાત એ રહી કરો છો, પણ જ્યારે, અને બીજી વસ્તુ કે યુપીએ સરકાર વખતે $148 પ્રતિ બેરલ સુધીનો ભાવ ગયેલો છે ક્રૂડ ઓઇલનો. આ એવું નથી કે પહેલી વખત ઉપર ગયો હોય, અને અત્યારે તો કદાચ એના કરતાં અડધો છે. પણ જે સરકારની દાનત નથી કે લોકોને એનો ફાયદો આપવો, જ્યારે ભાવ ઘટ્યો તો એ વખતે તમે ટેક્સ વધારો છો, અને પછી હવે એવી રીતે ખોટા આપણે રોતા હોઈએ છીએ કે આ ઇન્ટરનેશનલ ઇસ્યુ છે એના કારણે અમારા હાથમાં નથી. તો જ્યારે યુપીએ સરકાર, તો ખાસ એ સરકારનું જે પહેલાં અગાઉની સરકારનું હા સબસિડી આપતી હતી, કે પછી પેટ્રોલ બોન્ડ ઓઇલ બોન્ડ બહાર પાડવામાં આવતા હતા, તો એમાં કંઈ ખોટું નથી. જો સામાન્ય વર્ગને એનો ફાયદો મળતો હોય તો તમે પણ બહાર પાડો ઓઇલ બોન્ડ, પણ એવું નથી અત્યારે હાલ. અને હમણાં જે આપણે ડિસ્પેરિટીની આવકની અસમાનતાની વાત થઈ, આપણે જોયું કે આપણા એક ઉદ્યોગપતિ જે ફોર્બ્સના લિસ્ટમાં ટોપ ઉપર પહોંચીને પાછા આવ્યા. તો એક બાજુ વી શેપ ઇકોનોમીની નકુલભાઈ સાથે બરાબર છે વાત, પણ એમાં પાછો જે ઉપર ગયો શેપ એ વખતે એનો ફાયદો એમના જે ચુનંદા ઉદ્યોગપતિઓ છે એમને જ મળ્યો છે. જ્યારે સામાન્ય વર્ગ, ગરીબ વર્ગ હતો એ તો ત્યાંના ત્યાં જ રહ્યો છે, એટલે ઓવરઓલ ઇકોનોમી વધી હશે તો પણ સાથે સાથે જે સામાન્ય વર્ગની હાલત હતી એ તો આજે પણ એટલી જ કફોડી છે. ઓકે નકુલભાઈ, જીડીપીના અંદાજને લઈને સવાલ થયો છે. નહીં, જીડીપીનો અંદાજ બરાબર છે કે ઇવન આ બજેટમાં બી આપણે જોઈ શકીએ છીએ કે જીડીપીને આ રીતે જે 6.57% ઇવન નિર્મળાજીએ વાત કરી કે 7% ઓફ જીડીપી રહેવાનો છે, એને કઈ રીતે 7% લાસ્ટ યર રહ્યો હતો અને આ વર્ષે 6.5 રહેશે, એટલે એને અચીવ કઈ રીતે કરી શકાય. એ માટે આ વખતે બી બજેટમાં એટલે જ કેપેક્સ ઉપર 10 લાખ કરોડનું કેપેક્સ રાખવામાં આવ્યું છે
ફિસ્કલ ડેફિસિટની વાત કરીએ, જે 6.4% લાસ્ટ ઇયર હતી એ હજુ બી આ વખતે 5.9% રાખી છે. એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર કરવા વધારે માગે છે. જેટલું એક્સપેન્ડિચર વધારે થશે એટલું કેસ્કેડિંગ ઇફેક્ટ, જેમ આત્મનભાઈએ વાત કરી, એટલે કેસ્કેડિંગ ઇફેક્ટ માર્કેટમાં વધારે દેખાશે. તો ઓવરઓલ બધાની પ્રોફિટેબિલિટી બધાની જ વધશે. એટલે આ રીતે જે છે, અને ઇમ્પોર્ટ કઈ રીતે ઓછું કરવું એના માટે ઇવી વ્હીકલ્સ ઉપર ફોકસ છે, હાઇડ્રોજન વ્હીકલ્સ ઉપર ફોકસ છે, ગ્રીન એનર્જી ઉપર ફોકસ છે, કે સપોઝ સોલર થ્રુ આપણે ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન કરી રહ્યા છે. તો ઇમ્પોર્ટ કઈ રીતે ઓછું કરવું અને એક્સપોર્ટ કઈ રીતે વધારવું. આજે એક્સપોર્ટ્સમાં જોવા જઈએ તો ડિફેન્સ સેક્ટરમાં આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ, જે પહેલાં ઇમ્પોર્ટ કરતા હતા. ટોઇઝમાં આપણે અત્યારે એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ. બીજી વાત કરીએ તો સપોઝ જે સર્વિસ સેક્ટરમાં ઇસરો થ્રુ આપણે જે સેટેલાઇટ લોન્ચિંગ કરતા હતા એ પ્રોજેક્ટ બી આપણે સારું એમાં અર્નિંગ કરી રહ્યા છીએ. તો કઈ રીતે આપણું એક્સપોર્ટ જીડીપીનો જે અંદાજ છે તેમણે તેના લઈ સવાલ કર્યો કે ગઈ વખત કરતા કેમ ઓછો અંદાજવામાં આવ્યો. હા, અત્યારે જે પ્રમાણે ગ્લોબલ અનસર્ટેનિટી બધી જગ્યાએ જોવા મળી રહી છે, બરાબર. એવું નથી કે સપોઝ ભારતની એકલી જ જીડીપી ડાઉન થયો છે, વર્લ્ડની બધી જ કન્ટ્રીના જીડીપી અત્યારે ડાઉન છે. પછી એમાં એવું બી ના કહી શકી કે સપોઝ અમેરિકાનો જીડીપી 1% છે તો અમેરિકા દેશ ગરીબ થઈ ગયો. એ ઓલરેડી ડેવલપ કન્ટ્રી છે, એટલે જીડીપી એ પ્રમાણે રહેવાનો છે. પણ આપણું સપોઝ ભારતની જે કન્ટ્રી છે એનો હજુ બી વર્લ્ડની ફાસ્ટેસ્ટ ઇકોનોમી આપણે છીએ, અને જેવી આવી ટેમ્પરરી છે, ગ્લોબલ અનસર્ટેનિટી કે પરમેનન્ટ રહેવાની નથી. જ્યારે ગ્લોબલ અનસર્ટેનિટી દૂર થશે, જે અત્યારે સપ્લાય ચેનમાં જે અત્યારે ડિસ્ટર્બન્સ આવ્યું છે એ જ્યારે બી દૂર થશે ત્યારે અગેન પાછું ભારત ફરીથી જે ડબલ ડિજિટની બી વાત થયેલી છે કે ડબલ ડિજિટ ગ્રોથ બી ભારતે અચીવ કરવાનો છે. અને એના માટે જે પ્રયાસ થવા જોઈએ એ પ્રયાસ આ ગવર્મેન્ટ કરી રહી છે. અને ઘણી જગ્યાએ અમુક વાર વાત કરતા હોય છે, પણ એમાં વાત કરવામાં ખોટું શું છે કે ઊંચું નિશાન માપ, નહીં માપ નીચું નિશાન. આપણે અત્યાર સુધી પ્રયત્ન જ નથી કરેલ. ઘણી બધી વસ્તુ એવી હતી કે આપણને બી દેખાય છે કે વાત કરવા માં કોઈ વાંધો નહીં, એમ નહીં. એટલે વાતો કરો, વાતો કરવું છે તો આપણે એક્ઝામ્પલ આપીએ. આ વખતે 2047 સુધી લઈ ગયા છે. આપણે એક્ઝામ્પલ આપીએ કે સપોઝ સફેદ વ્હાઇટ રણ હતું, કોઈ વિચાર્યું તું વ્હાઇટ રણમાં આટલું મોટું ટુરિઝમ ડેવલપ થઈ શકે છે? અહીંયા ના રિવરફ્રન્ટ આપણે આપણી સામે છે, તો રિવરફ્રન્ટ ક્યાં હતું? અત્યારે રિવરફ્રન્ટ કઈ જગ્યાએ છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી, આખું ટુરિઝમ સ્પોટ એને ડેવલપ કર્યું છે, જ્યાં કશું નથી, શૂન્યમાંથી સર્જન આ ગવર્મેન્ટ કરી રહી છે. કે ક્યાં ક્યાં નવા નવા એવન્યુ, IFSC ગિફ્ટની વાત કરો કે તમારે હવે સિંગાપુર કે દુબઈ કંપની ઓપન કરવા જવાની જરૂર નથી, તમે અહીંયા બાજુ ગાંધીનગરમાં તમે ગિફ્ટ સિટીમાં તમારી કંપની ઓપન કરી શકો છો. અને જે બેનિફિટ તમને ત્યાં મળે છે બધા બેનિફિટ હવે તમને ગિફ્ટ સિટીમાં IFSCમાં મળવા જઈ રહ્યા છે. ચલો, ઓકે ઓકે, આ બધા ગવર્મેન્ટના વિઝન છે કે બેનિફિટ્સ અને વિઝન ઘણા બધા છે, પણ હવે ક્યારે આર્થિક વૃદ્ધિ સુધી પહોંચશે તે સવાલ યથાવત છે. આત્મનભાઈ, આર્થિક વૃદ્ધિનો દર ને જે આંકવામાં આવ્યો છે અને આ બજેટ અત્યારે આ તો જોવા મળ્યું છે, કઈ રીતે એને જોઈ રહ્યા છો અને કમ્પેરેટિવલી અત્યારે તો કેવો ગ્રોથ જોવા મળી રહ્યો છે? હું તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે બજેટ એટલે એવું સમજું છું કે હવે પછીનું જે નાણાકીય વર્ષ હોય એમાં સરકારને કેટલી આવક થશે અને સરકાર ક્યાં ક્યાં ખર્ચો કરશે. તમે જો બજેટ જુઓ તો એમાં ખર્ચની વિગતો ખાસી ખૂટે છે. એટલે એવું નથી કે વાત નથી, તમે બજેટ ડોક્યુમેન્ટમાં એ મળી જાય, પણ જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ રજૂ કરે ત્યારે એની વિગતો, એ ખર્ચની વિગતો એમાં હોવી જોઈએ કે શિક્ષણ માટે અમે આટલો ખર્ચો કરીશું, આરોગ્ય માટે આટલો ખર્ચો કરીશું, એરપોર્ટ બનાવવા આટલો ખર્ચો કરીશું. તો એનાથી એક સામાન્ય માણસને સ્વાભાવિક છે કે ભાઈ મારે તો બજેટ વિશ્લેષણ માટે આવવાનું છે, એટલે હું એ શોધીશ, વાંચીશ. પણ જે સામાન્ય વ્યક્તિ બજેટ જુએ છે એને થોડો ખ્યાલ આવે કે એ કેટલો ખર્ચો કરવાના છે, અથવા તો ગયા વર્ષથી કેટલો વધારે છે કે ઓછો છે, વગેરે વગેરે. બીજી વાત નીકળી પોલિસીની, જે મેં કહ્યું કે પોલિસી બનાવી દેવાથી એ સમસ્યાનો હલ નથી આવી જતો. ધારો કે સ્માર્ટ સિટીઝ ક્યાં છે? 100 સ્માર્ટ સિટીઝની વાત હતી. મેક ઇન ઇન્ડિયાનો રિપોર્ટ કાર્ડ ક્યાં છે? બિલકુલ. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો રિપોર્ટ કાર્ડ ક્યાં છે? સ્કિલ ઇન્ડિયાનો રિપોર્ટ કાર્ડ ક્યાં છે? એટલે પોલિસી બનાવી દો એનાથી આત્મનિર્ભર પાતો, બીજી બાજુ તમારી ચાઇનાની ઇમ્પોર્ટ્સ તો વધતી જાય છે. એટલે માત્ર ઓન પેપર અથવા તો ડિક્લેર કરી દો અને પછી, એટલે હું એવું સમજું છું કે જ્યારે પોલિસી બનાવવામાં આવે ત્યારે રિફ્લેક્શન એના ખર્ચમાં દેખાવું જોઈએ. તમે એક બાજુ જો નેશનલ એજ્યુકેશન પોલિસીની વાત કરતા હોવ, નવી યુનિવર્સિટીઝની વાત કરતા હોવ, નવા કોર્સિસની વાત કરતા હોવ, તો એનું રિફ્લેક્શન મને એજ્યુકેશન એક્સપેન્ડિચરમાં દેખાવું જોઈએ કે ભાઈ આટલા રૂપિયા અમે નવી યુનિવર્સિટીઝ પાછળ ખર્ચીશું. જો એ ન દેખાય તો એનો મતલબ એ કે કેવી રીતના મેનેજ કરે, એનો રોડમેપ શું છે? બિલકુલ બિલકુલ. હું એવું નથી કહેતો કે ફાઇનાન્સ મિનિસ્ટર બધી જ વાતો એકદમ ડિટેલમાં કરે, એટલો તો સમય પણ નથી આવતો. જાહેરાત જયારે કરે છે ત્યારે એ એક્સપેન્ડિચર કે અમે આટલું એક્સપેન્ડિચર કરીશું. અર્બન ડેવલપમેન્ટની જે વાત કરી, મારા ખ્યાલથી એમાં પણ કોઈક સ્કીમની વાત કરી છે, મને અત્યારે યાદ નથી આવતું. પણ તમે અર્બન ડેવલપમેન્ટ પાછળનો જો ખર્ચો જુઓ તો એટલો ને એટલો જ છે, ગયા વર્ષના રિવાઇઝ એસ્ટિમેટ જેટલો જ છે. બિલકુલ. તો એનો મતલબ કે તમે જૂનો ખર્ચો ઓછો કરીને એમાં ખર્ચો મૂકવાના છો કે પછી કોઈ કોઈ જૂની યોજના બંધ કરી દેવાના છો? બિલકુલ. એ બધી બાબતોને ધ્યાનમાં જો રાખીએ
તો આપણને ખ્યાલ આવે કે ભાઈ ખર્ચો ક્યાં, કેવી રીતે, કોની પાછળ, ક્યારે, કેટલા સમયમાં કરવાનો છે અને થશે કે નહીં, અને થશે કે નહીં. બિલકુલ બિલકુલ. એટલે કે ખર્ચની વિગતો મેં નકુલભાઈ પહેલા જ કહ્યું કે યોજનાઓ જાહેરાત થઈ જાય છે પણ ઇમ્પ્લિમેન્ટેશન કેટલું, ક્યારે, શું. અને બીજું એક વાત ખાલી હું ઉમેરી દઉં, વાત કરી સરચાર્જ ઘટાડવામાં આવ્યો, મારા ખ્યાલથી વેલ્થ ટેક્સ કાઢી નાખ્યો, હજુ છેલ્લા 3-4 વર્ષની વાત કરી, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો. તો એક બાજુ જે ખરેખર ટેક્સ ભરી શકે તેવા લોકો છે અથવા તો જેમની ક્ષમતા છે એની ઉપરના ટેક્સ રેટ ઘટાડવામાં આવે છે, અને જે સામાન્ય વ્યક્તિ છે, ગરીબ વ્યક્તિ છે, મિડલ ક્લાસ ઇન્કમ ગ્રુપમાં જે આવે છે એને જો કોઈ સીધી રીતે ફાયદો ન મળતો હોય, આખી ટેક્સની સિસ્ટમ શેના માટે જ, રીડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ જેને આપણે કહીએ છીએ, કે તમે જેમની પાસે છે એની પાસેથી સરકાર રૂપિયા લે અને ગરીબોની પાછળ, કલ્યાણલક્ષી યોજનાઓ પાછળ, વેલફેર સ્કીમ્સ પાછળ એ રૂપિયા વપરાય. બરાબર છે, નોર્મલ કન્ડિશન હોય અને તમે ઘટાડો એ વાત જુદી છે. બરાબર છે. ટેક્સ સિસ્ટમ ને લઈને આપણે સુરેન્દ્રભાઈ હમણાં પૂછીએ છીએ, પણ તેની પહેલા હજી નકુલભાઈ, જાહેરાત કરાર તો કરવામાં આવે છે, ઇમ્પ્લિમેન્ટેશન નહીં. અગેન ફરીથી એ જ વાત કરીશ કે આ ડોક્યુમેન્ટ જરૂરી છે, એ એક વર્ષ માટે પૂરતું નથી હોતું. કે જો બી સ્કીમ લોન્ચ કરવામાં આવે છે તો એક વિઝન સાથે લોન્ચ કરવામાં આવે છે, એક પોલિસી ડોક્યુમેન્ટ તરીકે આવે છે. એવું નથી કે એક વર્ષમાં મેં આ સ્કીમ લોન્ચ કરી છે તો મારે બીજા વર્ષમાં એ પૂરી કરી દેવાની છે. સ્કિલ ઇન્ડિયા છે તો આજે બી બજેટ પહેલો ઉલ્લેખ છે કે સ્કિલ ઇન્ડિયા અંતર્ગત અમે આ વસ્તુ કરી રહ્યા છીએ. સ્કિલ બેઝ એજ્યુકેશન, ન્યુ એજ્યુકેશન પોલિસીમાં આખું સ્કિલ બેઝ એજ્યુકેશન ઉપર એમનું ફોકસ છે. પણ એજ્યુકેશન એક્સપેન્ડિચરનું શું, હું એમ કહું છું એ કન્ટિન્યુઅસ વધી જ રહ્યો છે. તમે કમ્પેરિઝન કરી શકો છો કે 2019 ની કમ્પેરમાં અત્યારે બી એજ્યુકેશન જીડીપી ના અત્યારે બી વધારે છે, એનું એલોકેશન અત્યારે બી વધારે થયું છે. 2047 સ્માર્ટ સ્કૂલ નો પેલો એક કોન્સેપ્ટ લાયા હતા, એ સ્માર્ટ સ્કૂલ હજુ પણ એટલી બધી નથી જોવા મળી. એ જ વાત છે કે પહેલા પાયલોટ પ્રોજેક્ટ ચાલતા હોય છે, પાયલોટ પ્રોજેક્ટમાં કેટલી સફળતા મળે છે એ ઉપર આખા દેશમાં ઇમ્પ્લિમેન્ટેશન થશે. ચલો ઓકે, પેલું ટેક્સ સિસ્ટમ ને લઈને ક્યાંક સુરેન્દ્રભાઈ સવાલ હતો, આપણે શું કહેવા માંગશો ટેક્સ સિસ્ટમ ને લઈને, ક્યાંક હજુ પણ સવાલ યથાવત જોવા મળી રહ્યા છે. ટેક્સ સિસ્ટમને લઈને જે સવાલો આવે છે ને, મેં એમાં એ જ કીધું તમને કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ, આજે હું તમને 2000 પહેલાંની વાત કહું, હું તો 1983 પ્રેક્ટિસમાં છું, એટલે આઈ નો કે અમારે રિટર્ન ફાઇલ કરતી વખતે અમારે રિટર્ન ફાઇલિંગના દિવસો પહેલાં 5-5, 7-7 માણસોને 2-2 કલાકની લાઇનોમાં મોકલવા પડતા. એવી રીતે આજે ઇન્કમ ટેક્સનું મારે રિફંડ લેવું હોય તો અંડર ટેબલ વ્યવહારો કમ્પલસરી હતા ભૂતકાળમાં. એટલું જ નહીં, એવું કરતા પણ વરસ વરસ, 2-2 વર્ષ, 3-3 વર્ષ સુધી તમારે ધક્કા ખાધા પછી પણ રિફંડ નતા મળતા. તમે લોકો યંગ છો એટલે તમે એ બધા દિવસો નથી જોયા, અમે આ બધા દિવસો જોયા છે કે જ્યારે ઇન્કમ ટેક્સની એક્ઝેમ્પશનની લિમિટ 6,000 રૂપિયા હતી, અત્યારે 7,00,000 રૂપિયા છે. 1975-1977 6,000 રૂપિયા ટેક્સ ઇન્કમ ટેક્સના રિટર્નની લિમિટ હતી, 6,000-8,000 રૂપિયા. એટલે એ બધા એંગલથી તમે વિચારો તો ઘણું બધું સિમ્પ્લિફિકેશન થયું છે. બરાબર. આજે કોમ્પ્યુટરના બટનો દાબીને કોઈ પણ વ્યક્તિ જો વ્યવસ્થિત રીતે પોતાને કોમ્પ્યુટરનો, ઇફ હી ઇઝ અ કોમ્પ્યુટર સેવી, હી કેન ડેફિનેટલી ફાઇલ હિઝ રિટર્ન હિમસેલ્ફ. ઓકે. રિટર્ન આ વખતે એટલે માર્ચ 2022 રિટર્ન ફાઇલ કરતી વખતે વી હેવ નોટેડ કે રિટર્ન ફાઇલ કરી એના 5 મિનિટમાં રિફંડ આવ્યું અમારી ઓફિસમાં. અને પેલું કોર્પોરેટ ટેક્સને લઈને પણ જે ક્યાંક કોર્પોરેટ ટેક્સને લઈને જે વસ્તુ આવી છે એ તમને કહું કે કોર્પોરેટ ટેક્સમાં ડેફિનેટલી આઈ એગ્રી વિથ હિમ કે કોર્પોરેટ ટેક્સમાં જ્યારે ઘટાડો કર્યો ત્યારે પર્સનલ ટેક્સેશનને પણ કોર્પોરેટની જેમ બેનિફિટ આપવાની જરૂર હતી. કોર્પોરેટ ટેક્સ અને પર્સનલ ટેક્સેશનમાં એક બેઝિક ડિફરન્સ એ છે, કોર્પોરેટ ટેક્સ તમારો 1 રૂપિયાના અર્નિંગથી સ્ટાર્ટ થાય છે. ઓકે. મારી પ્રાઇવેટ લિમિટેડ કંપની 1 રૂપિયાનો પ્રોફિટ કરે છે તો પણ એને 27 પૈસા કમ્પલસરી ટેક્સ ભરવાનો છે. અહીંયા જે સ્લેબ આપ્યા છે, જે સેવિંગ સ્કીમો આપવામાં આવેલી છે, એ બધી વસ્તુઓ કોર્પોરેટ ટેક્સને એપ્લિકેબલ નથી થતી. ઓકે. આજે સપોઝ કે હું આજે 10 લાખ રૂપિયાની મારી ઇન્કમ છે તો મારે ટેક્સ કેટલો ભરવાનો આવે છે? 60,000 રૂપિયા જ આવે. 10 લાખમાં 0 નથી. પ્લાનિંગ કરી તો થઈ શકે, પ્લાનિંગ કરું તો 0 નથી થતો. એટલે
પણ એનાથી કોમ્પ્લિકેશન્સ ઘણા વધ્યા છે. હવે આ ન્યુ રિજિમ જે આવી રહ્યો છે એમાં આ બધા કોમ્પ્લિકેશન્સ ઘટતા જશે અને સ્લેબ હજુ ઘટાડતા જશે. તો શક્ય છે કે ટોપ લેવલનો જે સ્લેબ છે અત્યારે જે આજે 39% આવ્યો છે એને ફર્ધર ઘટાડીને સરકાર નીચે લાવી શકે છે. બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે જયારે બજેટ 2023-24 ને અત્યારે તો જાહેરાત કરી દેવામાં આવ્યું છે, અલગ અલગ સેક્ટર જે અત્યારે તો જોવા મળી રહ્યા છે, તે હવે આગળ નવી યોજનાઓને લઈને ઇમ્પ્લિમેન્ટેશન કેવું જોવા મળશે અને આ બજેટની જે જાહેરાત કરવામાં આવી છે એ સામાન્ય જનતાને હવે આવનારા વર્ષમાં કેવી રીતનું ફાયદાકારક થશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે નકુલભાઈ, સુરેન્દ્રભાઈ, આત્મનભાઈ અને સાથે મેહુલભાઈ, આપ સર્વેનો આભાર અમારી સાથે ચર્ચા વિષયમાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં બસાડું જાવશો. નમસ્કાર.